नमस्कार, आप सोनू स्वागत छे रियल समाचार मा। समाचार ने शुरुआत करें मुख्य समाचार थे। उमियाधाम मंदिरे 40,000 लोगों समूह महाआरती करी, मंदिर दीवड़ा अने रोशनी थी चढ़ाड़ी उठ्यो। 37 कॉमर्शियल बिल्डिंग में आपनी विद्यार्थी पाक की तपास, ड्रग्स माटे उपयोग में लेवायेल इंजेक्शनों टॉयलेट में मळ्या न दावो। युद्धग्रस्त युक्रेन थी ऑपरेट थता क्रिकेट सट्टा बेटिंग ना आर्थिक ट्रांजेक्शन ना नेटवर्क नो पर्दाफाश। उधना अने बनारस वच्चे साप्ताहिक ट्रेन ने रेलवे राज्यमंत्री लीली झंडी आपी। रामनगर भिक्षुक गृह नजीक किन्नर ना गड़ा माथी 15 तोला नी चेन, आज केस ने चोरो फरार। અમરોલીની ઓરેન્જ રેસીડેન્સીમાં રિવર્સ લેતી વખતે કાર ચાલકે અડફેટી લેતા બાળકનું મોત। સમાચારો વિગતે જોઈએ। મહાશક્તિનો મહાપર્વ નવરાત્રી પર્વ હાલ ચાલી રહ્યો છે। નવરાત્રી પર્વમાં આઠમનું વિશેષ મહત્વ રહ્યું છે અને સુરતમાં નવરાત્રી પર્વની આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આજે આઠમના દિવસે ઉમિયાધામ મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી। મંદિર પરિસર દીવડાઓથી રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। કોરોનાની મહામારીને લઈ છેલ્લા 2 વર્ષથી ધાર્મિક તહેવારોની ઉજવણી થઈ શકી નહોતી, પરંતુ આ વર્ષે ધામધૂમપૂર્વક નવરાત્રી ઉજવાઈ રહી છે। ત્યારે સુરતમાં ઉમિયાધામ મંદિર ખાતે 40,000 જેટલા દીવડાઓની મહાઆરતીથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। આઠમના નોરતે સવારથી જ તમામ માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। મંદિરો જઈ માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। તમામ મંદિરોમાં આઠમને લઈ મહાપૂજા, મહાઆરતી સહિતના આયોજનો કરાયા છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઉમિયાધામ મંદિર પણ મહાઆરતી કરવામાં આવી હતી। દર વર્ષે અહીં અતિ ભવ્યથી ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે। હજારો લોકો અહીં આવે છે અને મહાઆરતીનો લાભ લે છે। કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી એ જ ઉત્સાહ સાથે મહાઆરતી થઈ હતી, જેમાં એક સાથે 40,000 લોકોએ દીવડા સાથે મા અંબાની મહાઆરતી કરી હતી। ગત વર્ષે કોરોનાની મહામારીને લઈ સાદાઈથી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે ભવ્યાતિભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। એક સાથે 40,000 દીવડાઓની મહાઆરતી શરૂ થતાં અહીં અદ્ભુત નજરો જોવા મળ્યો હતો। દીવડાઓની રોશનીથી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું। એક સાથે લોકોએ માતાજીની આરતી ઉતારી હતી। હાલમાં અહીં નવરાત્રી પર્વને લઈ અદ્ભુત લાઇટિંગ પણ કરવામાં આવ્યું હતું, જેને લઈ અહીં આહલાદક નજારો જોવા મળ્યો હતો। ઉમિયાધામ મંદિરની મહાઆરતી ખૂબ જ લોકપ્રિય અને એક આકર્ષણનું માધ્યમ બને છે। આરતીનો લાભ લેવા દૂરથી લોકો આવે છે, શહેરના મહાનુભાવો આવતા હોય છે અને આ વર્ષની આરતી માટે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, સ્થાનિક ધારાસભ્ય, સુરતના મેયર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત જુદા જુદા સમાજના આગેવાનો અને દૂર દૂરથી ઉમિયાધામ મંદિરની મહાઆરતીનો લાભ લેવા શહેરીજનો અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવી દે છે। એક અંદાજ મુજબ અહીં 40,000 જેટલા લોકો મહાઆરતી કરે છે। મા અંબાની મહાઆરતી શરૂ થતાની સાથે જ મંદિર પરિસર અને ગ્રાઉન્ડની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી, જેથી મંદિર પરિસર માત્ર દીવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું। આકાશમાં તારાઓ ટમટમતા હોય તેમ મા અંબાની આરતી માટે 40,000 જેટલા દીવડાઓ એક સાથે મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું। સુરતમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવ્યું હતું, જેમાં તેમના દ્વારા સુરતમાં ડ્રગ્સનું યુવાધન સેવન કરતા હોવાના કેટલાક વિડીયો સાથે આરોપો લગાવ્યા હતા। શહેરના 37 જેટલા કોમર્શિયલ બિલ્ડિંગોના ટોયલેટ અને અવાવરુ જગ્યામાંથી વપરાયેલા કેટલાક ઇન્જેક્શન શોધી કાઢ્યા છે અને દાવો કરાઈ રહ્યો છે કે આ ઇન્જેક્શન યુવાધન ડ્રગ્સ માટે ઉપયોગ કરી રહ્યું છે। ત્યારે આપની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરી છે। આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે ખૂબ જ મહત્વના ડ્રગ્સના મુદ્દે પત્રકાર પરિષદ કરી અનેક ખુલાસાઓ કર્યા હતા। સીવાયએસએસના પ્રમુખ દર્શિત કોરાટે જણાવ્યું હતું
કે સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગોમાં કેટલીક ગેરબંધારણીય વ્યસન અને પ્રવૃત્તિઓ થતી હોવાની કેટલાક જાગૃત નાગરિકોએ અમને ફોટા મોકલી અને રૂબરૂ મળી માહિતી આપી હતી. ત્યારબાદ અમારી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ટીમ દ્વારા સતત 2 મહિના શહેરના જુદા જુદા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં વોચ ગોઠવવામાં આવી હતી. કોમર્શિયલ બિલ્ડિંગના ટોયલેટમાંથી મળી આવેલ ઇન્જેક્શન ડ્રગ્સનો મુદ્દો છે. એમ કહી વધુમાં જણાવ્યું કે ઇન્જેક્શનો ટોયલેટમાં આવ્યા ક્યાંથી તેની તપાસ કરવામાં આવી અને આ ઇન્જેક્શનો કોણ લે છે અને કેવી રીતે લે છે તેની કેટલાક ડોક્ટરો અને વરિષ્ઠ નાગરિકો પાસેથી તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ઇન્જેક્શન ડ્રગ્સના છે અને આ ઇન્જેક્શન યુવાધન દ્વારા પોતાની નર્સમાં દાખલ કરી લેવામાં આવે છે. છેલ્લા 2 મહિનાથી આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા એવી માહિતી મળતી હતી કે કોમર્શિયલ બિલ્ડિંગોમાં કેટલાક આવાવરૂ જગ્યાએથી કેટલાક અલગ પ્રકારના ઇન્જેક્શનો પ્રાપ્ત થાય છે. તો આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા છેલ્લા 2 મહિનાથી વોચ રાખવામાં આવી હતી. ત્યારબાદ અમને એવી માહિતી મળી હતી કે આ ઇન્જેક્શનનો માત્ર ને માત્ર 2 રીતે ઉપયોગ થતો જોવા મળે છે. એક તો ડાયાબિટીસના પેશન્ટોને ઇન્સ્યુલન્સ લેવા માટે અને બીજું તો ડ્રગ્સ લેવા માટે. તો મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે કોઈ આવાવરૂ જગ્યાએ જ્યાં રાતે પણ કોઈ જવાનું પસંદ ના કરતું એવી જગ્યાએ કોઈ ડાયાબિટીસનો પેશન્ટ ઇન્સ્યુલન્સ લેવા માટે તો નહીં જ જતો હોય. ત્યાં માત્ર ને માત્ર લેવાતું તો ડ્રગ્સ જ હોવું જોઈએ. સુરતની ઘણી બધી બિલ્ડિંગોમાંથી રોજના રોજ આવા ઇન્જેક્શનો વધતા જતા સંખ્યાને જોઈ અમે પણ ચોંકી ઉઠ્યા અને એને લઈને આજે અમારા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કુલ 37 જેટલી બિલ્ડિંગોમાં સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાંથી 17 થી 18 જેટલી બિલ્ડિંગોમાં આ પ્રકારના ઇન્જેક્શનો પ્રાપ્ત થયા છે. મોસ્ટ ઓફ વરાછા, મોટા વરાછા જેવા વિસ્તારોમાંથી આ પ્રકારના ઇન્જેક્શનો પ્રાપ્ત થયા છે અને અમારું સ્પષ્ટપણે માનવું છે કે સમગ્ર સુરતના અલગ અલગ બિલ્ડિંગોમાં જો પોલીસ પ્રશાસન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણી બધી જગ્યાએથી આવા સિમ્પટમ્સ પ્રાપ્ત થઈ શકે છે. સુરત જ્યારે ગૃહમંત્રીનું હોમ ટાઉન હોય અને જ્યારે સુરતમાં આવી ઘટના બનતી હોય તો અમે સમગ્ર ગુજરાતમાં ગૃહમંત્રી પાસે શું આશા રાખીએ એ અમે તો પહેલાં ગૃહમંત્રીને પ્રશ્ન કરીએ છીએ. જ્યારે સુરતમાં જ આ પ્રકારની ઘટના બનવા પામતી હોય તો સમગ્ર ગુજરાતમાં શું હાલત હશે એ સ્પષ્ટપણે માનવું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઉપર રમાતા ઓનલાઈન સટ્ટા બેટિંગના ગેરકાયદેસર આર્થિક ટ્રાન્ઝેક્શનના નેટવર્કનો સુરત ઇકો સેલ દ્વારા પર્દાફાશ કરી ડિંડોલીના રાજમહેલ શોપિંગ સેન્ટરની 3 દુકાનોમાં દરોડા પાડી અલગ અલગ બેંકની 47 પાસબુક, 74 સિમકાર્ડ, 53 ડેબિટ કાર્ડ, 38 આધાર કાર્ડ અને 5 મોબાઈલ ફોન અને લેપટોપ વગેરે સાથે 3ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસને મળેલી બાતમીના આધારે ઇકો સેલ અને SOGની ટીમે ડિંડોલીના રાજમહેલ શોપિંગ સેન્ટરની દુકાન નંબર 170માં શિવ એન્ટરપ્રાઇઝ નામે ઓનલાઈન કપડાં વેચાણની દુકાન સહિત 3 અલગ અલગ દુકાનમાં દરોડા પાડ્યા હતા. હરીશ ઉર્ફે કમલેશ ચરીવાલા, સુનિલ ચૌધરી અને ઋષિકેશ અધિકાર શિંદેને ઝડપી પાડી તેમની પાસેથી 3 મોબાઈલ કબજે લીધા હતા. પોલીસે એક પછી એક 3 દુકાનમાં સર્ચ કરતા ઇન્ડુસન્ડ બેંકની 23, ફેડરલ બેંકની 5, એક્સિસ બેંકની 2, IDFC બેંકની 4, MOU સ્મોલ ફાઇનાન્સ બેંકની 2 અને તો ફાઇનાન્શિયલ કોઓપરેટિવ બેંકની 1 પાસબુક, VI કંપનીના 39 સિમકાર્ડ, જીઓ કંપનીના 13 અને એરટેલ કંપનીના 22 સિમકાર્ડ, અલગ અલગ બેંકના 53 ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. ઉપરાંત ઋષિકેશનું પરંતુ અલગ અલગ નામના 16 સહિત કુલ 38 જેટલા આધાર કાર્ડ તથા જુદા જુદા નામના 16 ભાડા કરાર મળી આવતા પોલીસ ટીમ ચોંકી ગઈ હતી. પોલીસ પૂછપરછમાં હરીશ અને ઋષિકેશે હુઝેફા કોસર મકસરાવાડાના ઇશારે જેની જુદા જુદા વ્યક્તિના નામે બોગસ ભાડા કરાર બનાવી તેના આધારે ગુમાસ્તા ધારા હેઠળ 5મી પેઢી નામે લાયસન્સ મેળવી બેંક ખાતા ખોલાવવા ઉપરાંત સિમકાર્ડ મેળવ્યાની કબૂલાત કરી હતી, જેથી પોલીસ હુફેસાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં હુફેસાએ કબૂલાત કરી હતી કે યુદ્ધગ્રસ્ત યુક્રેન ખાતેથી NRI કિશન અને અમિત નામની વ્યક્તિ દ્વારા ઇન્ટરનેશનલ લેવલે ઓપરેટ કરવામાં આવતા ક્રિકેટ સટ્ટા બેટિંગ યોજના માટે જુદી જુદી વેબસાઇટ થકી રમાતા સટ્ટાને ગેરકાયદેસર લેવડદેવડ કરવા માટે બોગસ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોવાની કબૂલાત કરી હતી. ઉધના અને બનારસ વચ્ચેની સુપરફાસ્ટ વીકલી ટ્રેનને આજે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ઉધના રેલવે સ્ટેશને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉત્તર ભારતીયોને વતન જવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ નવી ટ્રેન શરૂ થતાં ઉત્તર ભારતીયોનો આનો સારો લાભ મળશે. ઉત્તર ભારત તરફ જનારાનો વર્ગ સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટો છે. દિવાળીના તહેવાર પહેલાં આ ટ્રેન શરૂ કરવામાં આવી હોવાથી સ્વાભાવિક રીતે જ આનો લાભ પ્રવાસીઓ ઉઠાવશે.
ઉધના બનારસ ઉધનાથી દર મંગળવારે અને બનારસથી દર બુધવારે ઉપડશે। આ સુપરફાસ્ટ ટ્રેન વડોદરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મસ્કી, સાસપુરા, બિયારવ, રાજકોટ, રૂથિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, માલનપુર, સોની, પેડ, ઇટાવા, ગોવિંદપુરી, ફતેપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશને રોકાશે। રાંદેર રોડ ભિક્ષુગૃહ નજીક કિન્નર સમાજના દાદી ભવનની સામે નવરાત્રીની તૈયારી કરી રહેલા કિન્નરને નિશાન બનાવી બાઇક સવાર સ્નેચરે 15 તોલા સોનાની ચેઇન આંચકી ભાગી ગયા હતા। રાંદેર રોડ રામનગર સ્થિત ભિક્ષુગૃહની બાજુમાં આવેલ દાદી ભવનમાં રહેતા કિન્નર પ્રિયંકા કુંવર નાયક, નૂતન કુંવર ગત રાતે 8 વાગ્યાના અરસામાં પોતાના સમુદાયના લોકો સાથે જમ્યા બાદ દાદી ભવનની સામે થતા નવરાત્રીના રાસ ગરબાની તૈયારી કરી રહ્યા હતા। પ્રિયંકા કુંવર સમુદાયના લોકો સાથે દાદી ભવનની સામે ઉભા હતા ત્યારે સીબીઝેડ બાઇક પર ધસી આવેલ બે સ્નેચરો પ્રિયંકા કુંવરે ગળામાં પહેરેલી 15 તોલા વજનની સોનાની ચેઇન કિંમત ₹4.30 લાખની આંચકી લીધી હતી। પ્રિયંકા કુંવરે બૂમાબૂમ કરી પરંતુ સ્નેચરો પૂર ઝડપે બાઇક હંકારી ભાગી ગયા હતા। ઘટના અંગે પ્રિયંકા કુંવરે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી ઓરેન્જ રેસીડન્સીમાં રિવર્સ લેતી વખતે કાર ચાલકે બાળકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાળકનું મોત થતા પોલીસ દ્વારા ચાલકની ધરપકડ કરવામાં આવી હતી। અમરોલી રે વિસ્તારમાં આવેલ વરિયાવ રોડ ખાતેની ઓરેન્જ રેસીડન્સીમાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, જેમાં બાંધકામ સાઇટ પર કારને રિવર્સ લેતી વખતે એક બાળકને અડફેટમાં લેવામાં આવી હતી, જે અકસ્માતમાં બાળકનું મોત થયું હતું। આ ઘટનામાં રાજેશ વસુનિયાની માસૂમ દીકરી અંકિતાનું મોત થયું હતું। આ પરિવાર મધ્યપ્રદેશથી સુરત કામરથી આવ્યો હતો ને આ દુર્ગમ ઘટનાનો સામનો તેમને કરવો પડ્યો હતો। જ્યારે આ ઘટનાની જાણ અમરોલી પોલીસને કરવામાં આવતા પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને આરોપીને લઈ આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે। નવરાત્રીની ઉજવણીમાં લોકો મા અંબેની આરાધના રંગે ચંગે કરી રહ્યા છે ત્યારે મહાઅષ્ટમી નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારમાં અલગ અલગ સંયોજનો અને આરતી દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। વરાછા વિસ્તારમાં આવેલ યોગી ચોક ખાતે ક્રિસ્ટલ લક્ઝરિયામાં મધરાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીના રહીશો દ્વારા હાથમાં દીવા રાખી મહાઆરતી કરવામાં આવી હતી। સોસાયટીના રહીશ રાહુલભાઈ ઠુમરે જણાવ્યું હતું કે અમારી સોસાયટી નવી છે, પ્રથમવાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ રોજે રોજ જે રીતે આરતી થતી હતી ત્યારે અમે મધરાત્રિએ મા અંબેની મહાઆરતીનું આયોજન કર્યું હતું, જેમાં સોસાયટીના તમામ રહીશોએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લઈ વાતાવરણને દિવ્ય બનાવ્યું હતું। મહાઆરતી વખતે દિવ્યતા અને ધન્યતાનો સોસાયટીના રહીશોએ અનુભવ કર્યો હતો। ક્રિસ્ટલ લક્ઝરિયા રહીશ વિપુલભાઈ વાઘાણીએ જણાવ્યું કે અમારી સોસાયટીના 5 બિલ્ડિંગમાં 224થી વધુ ફ્લેટ આવેલ છે। તમામ લોકોએ નવરાત્રી પર્વમાં રોજે રોજ વિશેષ આયોજનો કર્યા હતા। ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાની સાથે સાથે માથા પર સાફા બાંધી ખેલૈયાઓ ગરબે રમ્યા હતા, જેના કારણે વિવિધતામાં એકતાના દર્શન થયા હતા। ધવલભાઈ માંગરોળિયાએ ઉમેર્યું કે અમારી સોસાયટીમાં રોજે રોજ લોકોને ગરબા રમવાની સાથે સાથે રાત્રિના નાસ્તા પણ કરાવવામાં આવતા હતા અને ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સોસાયટીના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકોએ ગરબાનો આનંદ માણ્યો હતો। મારું નામ ધવલ માંગરોળિયા, યોગી ચોક ક્રિસ્ટલ લક્ઝરિયા અમારો આ વર્ષે પહેલો તહેવાર છે, પણ પહેલા તહેવારે પણ અમે 20 વર્ષ જૂનો તહેવાર હોય, 20 વર્ષથી સાથે રહેતા હોય એ રીતે અમે આ તહેવારની ઉજવણી કરી છે। આજે 8મના દિવસે અમે મહાઆરતીનું આયોજન કર્યું હતું, ત્યાં સૌ પબ્લિક
સોફા સાફા પહેરેલા હતા તથા ટ્રેડિશનલ વિયરમાં આવેલા હતા. મા અંબા બધાનું ધ્યાન રાખે, બધાને સુખી કરે. જય અંબે. અક્ષરધામ હાઉસિંગ સોસાયટીમાં દર વર્ષે ધામધૂમથી ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના આઠમના નોરતે સોસાયટીમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોસાયટી દ્વારા નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને નાના બાળકોમાં ઉત્સાહ વધારવા માટે 300 જેટલા ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટીના તમામ ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અને માતાજીના ગરબા અને દોઢિયાની રમઝટ જમાવી હતી, જેમાં ઇનામ આપી સોસાયટીના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અક્ષરધામ સોસાયટી મંડળ દ્વારા દર વર્ષે આવું આયોજન કરવામાં આવે છે. મારું નામ વિનોદભાઈ કાકડિયા છે. અક્ષરધામ સોસાયટીની અંદર છેલ્લા 22 વર્ષથી આવા આયોજન થાય છે અને આ વર્ષે એક નવું જ આયોજન અમે જે કર્યું છે કે જેની અંદર મહાઆરતી પણ રાખવામાં આવેલી છે અને 275 જેવા ઇનામો રાખવામાં આવ્યા છે, જેની અંદર 35 ઇનામ મેગા ઇનામ રાખવામાં આવેલા છે. મેગા ગિફ્ટ જેને કહેવાય છે તેવી 35 ગિફ્ટ મેગા રાખવામાં આવી છે અને બાકીની બધી મીડિયમ ગિફ્ટો બધા બાળકોને અને દરેક બાળાઓને મળી જાય એવા હેતુથી આ આયોજન કરવામાં આવેલું છે. હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લસકાણાથી ખોલવડ જતા રસ્તા પર આવેલી વાણી રેસીડન્સીમાં આઠમની મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તો જોડાયા હતા. નવરાત્રીની આઠમે અનેક જગ્યાએ ગરબામાં મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં લસકાણાની ખોલવડ જતા રસ્તા પર આવતી વાણી રેસીડન્સીમાં મહાઆરતી યોજાઈ હતી. નવરાત્રીના આઠમના દિવસે મહાઆરતી, મહાપ્રસાદ અને ટ્રેડિશનલ કપડામાં ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમ્યા હતા, તો સોસાયટીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મા અંબાની ભક્તિમાં રંગાયા હતા. Amen.
આયોજન બહુ જ સુપર છે. અમારું ફર્સ્ટ ટાઈમ છે, આ ફર્સ્ટ યર છે અને બહુ જ મસ્ત આયોજન કરેલું છે. એમના લોકોને મજા બી આવે છે એટલી અમે બધા આયોજન એવા કર્યા છે. આગળ ગણેશ ચતુર્થી કરી, ત્યારબાદ નવરાત્રી અને હવે અમારા શરદ પૂનમનું પણ આયોજન આવું જ સરસ કરવાનું છે. ચાલી રહ્યો છે ત્યારે વરાછાના ચિત્રકૂટ સોસાયટીમાં આઠમના નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત આખું હાલ નવરાત્રી મહોત્સવના રંગે રંગાઈ ગયું છે, ત્યારે ગતરોજ વરાછાના ચિત્રકૂટ સોસાયટીમાં આઠમ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં સોસાયટીના તમામ સભ્યોએ માં અંબેની મહાઆરતી કરી હતી અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી બાળકો અને યુવાનો ગરબે ઘૂમ્યા હતા અને નવ દિવસ જય દ્વારિકાધીશ ધૂન મંડળ દ્વારા ચિત્રકૂટ સોસાયટીના ખેલૈયાઓને રાસ ગરબી રમાડ્યા હતા, જ્યારે ખેલાયો દ્વારા મન મૂકીને રાસ લેવામાં આવ્યા હતા. કામરેજ ખાતેની આકૃતિ બંગલોઝમાં દર વર્ષે ધામધૂમથી ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિકો મનમૂકી ગરબે ઘૂમ્યા હતા. નવલી નવરાત્રીની કામરેજ ખાતેના આકૃતિ બંગલોઝના રહીશો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સ્થાનિકો દ્વારા ભવ્યથી અતિ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોસાયટી દ્વારા નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને નાના બાળકોમાં ઉત્સાહ વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. તમામ ખેલૈયાઓને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને માતાજીના ગરબા અને દોઢિયાની રમઝટ રમાવી હતી. સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 8 વર્ષથી આવી જ રીતે નવરાત્રીમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી આ સોસાયટીની અંદર રહું છું અને આ સોસાયટીની અંદર અમારે છેલ્લા 7 વર્ષથી ગરબાનું આયોજન થાય છે. કહેવાય છે શેરી ગરબા, પણ આયોજન એવું હોય છે કે કામરેજ આખાની અંદર અમારી સોસાયટીનું આયોજન વખણાય છે અને પાર્ટી પ્લોટને પણ ઝાંખું પડે એવું અમારું આયોજન હોય છે અને સર્વે જ્ઞાતિ અહીંયા રહે છે એ બધો પરિવાર તરીકે બધા હળીમળી અને અમારું આયોજન અમે
કરીએ છીએ. મારું નામ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રાઇડ કોરિડોર કોર્પોરેશન પ્રોજેક્ટ અંતર્ગત એલએનટી કંપની દ્વારા વડોદરાના મકરપુરાથી મહારાષ્ટ્રના જેએનપીટી સુધી રેલવે લાઇન માટેના મંગાવેલા આવે રૂપિયા 2.36 કરોડની કિંમતના ઇલેક્ટ્રિક થાંભલા સચિન સાંતવાલા ફ્લાયઓવર બ્રિજ નીચે મૂકી રાખવામાં આવ્યા હતા. જોકે 2 દિવસ અગાઉ મોડી રાતના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તકનો લાભ ઉઠાવી કુલ 2.36 કરોડના ઇલેક્ટ્રિક થાંભલાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણમાં સચિન પોલીસે ગણતરીના દિવસોમાં 2 આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે. બનાવની વિગત એવી છે કે ગત તારીખ 10 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધીમાં સચિન સાતવાલા ફ્લાયઓવર બ્રિજ નીચેથી રૂપિયા 2.36 કરોડ મતાની કિંમતના ઇલેક્ટ્રિક થાંભલા નંગ 455 કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ગયો હતો. આ ઇલેક્ટ્રિક થાંભલા એલએનટી કંપની દ્વારા ભારત સરકાર દ્વારા વેસ્ટર્ન ડેડિકેટેડ ફાઇડ કોરિડોર કોર્પોરેશન પ્રોજેક્ટ હેઠળ વડોદરા મકરપુરાથી મહારાષ્ટ્રના જેએનપીટી સુધી રેલવે લાઇન માટેના હતા. બનાવ અંગે એલએનટી કંપનીના આસિસ્ટન્ટ મેનેજર જીતેન્દ્ર કુમાર ગૌતમ ચંદ્ર જૈને ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે સચિન પોલીસે ગુનો દાખલ કરી PIRR દેસાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે કોલ્ડ શેડ્યુલ ટેસ્ટ, સીસીટીવી કેમેરા અને ફૂટેજ મેળવી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસના ચક્રમાન ગતો કર્યા હતા, જેમાં પોલીસે ચોરીના સંડોવાયેલા આઝાદસિંઘ, ગજરાજસિંઘ, દાદુસિંઘ રાજપૂત અને સુમેરસિંઘ જગદીશ પ્રસાદ કાનારામ જાટને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારગામમાં ટેમ્પોમાંથી રૂપિયા 40,000 ભરેલી બેગ ચોરી અજાણ્યો યુવક ભાગી છૂટ્યો હતો. સિંગાપોર ડીમાર્ટ પાસે રિવર પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ મોહનભાઈ રાઠોડ જીઓ માટે કંપનીમાં માલસામાન મૂકવા માટે ટેમ્પો ડ્રાઈવર છે. તેઓ પરત સિંગાપોરના કંથારિયા હનુમાન મંદિર પાસે સહજાનંદ સોસાયટીમાં કંપનીનું ગોડાઉન આવેલી છે. ગત રવિવારે સવારે તેઓ કંપનીના ગોડાઉનમાંથી ટેમ્પોમાં માલ ભરી ડિલિવરી બોય સાથે માલની ડિલિવરી કરવા નીકળ્યા હતા. બપોરના 12:30 વાગે તેઓ ટેમ્પો લઈ કતારગામમાં ધનમોરા 4 રસ્તા પાસે આવેલ અમૃત ડેરી પાસે પહોંચ્યા હતા. ડિલિવરી બોય ટેમ્પોમાંથી માલ બહાર કાઢી રહ્યા હતા. દિનેશભાઈ પણ તેઓને માલ ઉતરવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. તેઓ પરત ફર્યા તો ડ્રાઇવિંગ સીટની પાછળ મૂકેલી કાળા કલરની બેગ ગાયબ હતી. બેગમાં રોકડા રૂપિયા 40,000 હતા. સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યા યુવક બેગ ચોરી કરતો દેખાઈ હતો. દિનેશ રાઠોડે ફરિયાદ આપતા કતારગામ પોલીસે અજાણ્યા યુવક સામે ગુનો નોંધી તપાસ આદરી છે. શહેરમાં મા જગદંબાની આરાધના પર્વ નવરાત્રિમાં અન્ય સમુદાયને એન્ટ્રી ન આપવા માટેની અપીલ ઘણા હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નવરાત્રિના વિધર્મી સમુદાયને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરતા હિન્દુ સંગઠન અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ થતા મામલો ઉગ્ર બન્યો હતો. હિન્દુ આસ્થા અને ભક્તિનો તહેવાર એટલે મા આદ્યશક્તિનો પર્વ નવરાત્રિ. આખા વર્ષ દરમિયાન અનેક હિન્દુ તહેવારો હોય છે, પણ એમાં સૌથી મોટો તહેવાર નવરાત્રિ હોય છે. છેલ્લા ઘણા સમયથી હિન્દુ તહેવારોમાં શોભાયાત્રા પર વિધર્મીઓ દ્વારા થયેલા હુમલા બાદ હિન્દુ સંગઠનો દ્વારા તહેવારમાં વિધર્મીઓ લોકોને પ્રવેશ ન આપવા બાબતે અપીલો કરાઈ હતી, જેના ભાગરૂપે નવરાત્રિમાં પણ વિધર્મી લોકોના પ્રવેશ ન આપવા બાબતે માંગ ઉઠી હતી. આવી અનેક વિનંતીઓ અને અપીલો પર પછી નવરાત્રિ ઉત્સવના આયોજકો આ બાબત પર ધ્યાન ન લીધી અને તેની જાણકારી સુરતના હિન્દુ સંગઠનોને મળતા ગત રાત્રે આવા જ એક નવરાત્રિ આયોજનમાં વિધર્મી સિક્યુરિટી ગાર્ડ રખાયા હતા અને ત્યાં વિરોધ કરવા જતાં હિન્દુ સંગઠનના કાર્યકર્તા અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને વચ્ચે થયેલા ઘર્ષણના કારણે ભારે અફરાતફરી મચી જવા પામી હતી અને 2 લોકો ઘાયલ પણ થયા હતા. જ્યારે ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ કરવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોનું આ બાબતે કહેવું છે કે જ્યારે અન્ય તહેવારોમાં વિધર્મીઓ વિપક્ષ ઊભા કરે છે ત્યારે આ તહેવારોમાં તેઓ હિન્દુ યુવતીઓને લવ જેહાદમાં ફસાવી ભગાવી જવાના ઘણા કિસ્સા બનતા હોય છે, જેના કારણે અને હિન્દુ યુવતીઓનું શોષણ ન થાય તે માટે તેઓ આ પ્રકારનો પ્રયાસ કરે છે.
હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર. ઉમિયાધામ મંદિરે 40,000 લોકોએ સમૂહ મહા આરતી કરી મંદિર દીવડા અને રોશનીથી ચઢાડી ઉઠ્યું. 37 કોમર્શિયલ બિલ્ડિંગમાં આપની વિદ્યાર્થી પાંખની તપાસ. ડ્રગ્સ માટે ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શનો ટોયલેટમાંથી મળ્યાનો દાવો. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ઓપરેટ થતા ક્રિકેટ સટ્ટા બેટિંગના આર્થિક ટ્રાન્ઝેક્શનના નેટવર્કનો પર્દાફાશ. ઉધના અને બનારસ વચ્ચે સાપ્તાહિક ટ્રેનને રેલવે રાજ્યમંત્રીએ લીલી ઝંડી બતાવી. જામનગર ભિક્ષુગૃહ નજીક કિન્નરના ગળામાંથી 15 તોલાની ચેઇન આજકે સ્નેચરો ફરાર. અમરોલીની ઓરેન્જ રેસીડેન્સીમાં રિવર્સ લેતી વખતે કાર ચાલકે અડફેટે લેતા બાળકનું મોત. રિયલ સમાચાર માત્ર બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર. Yeah.